તો બીજી તરફ પોરબંદરના બાબડા ગામ નજીક એક પેસેન્જર રિક્ષા પલટી મારી જવાની ઘટના બનતા અકસ્માત સર્જાયો હતો. ભૂંડ આડું ઉતરતા સર્જાયેલા આ અકસ્માતમાં એક મહિલા અને 3 યુવતીઓને ઈજાઓ પહોંચી હતી, તો એક માસૂમ બાળકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આદિત્યણા ગામના રહેવાસી કિરણબેન રસિકભાઈ પાંડાવદરા, ભારતીબેન રાણાભાઈ સિંગરખિયા, સંધ્યાબેન ચંદુભાઈ મકવાણા, ધ્રુવીબેન ભરતભાઈ પરમાર સહિતના 7-8 લોકો પેસેન્જર રિક્ષામાં સવાર થઈ અને રામાપીરની મૂર્તિના સ્થાપન માટે આદિત્યાણાથી ફટાણા ગામ તરફ જઈ રહ્યા હતા. તેવા સમયે બાબડા ગામ નજીક હાઈવે રોડ પર અચાનક જ 3 જેટલા ભૂંડાડા ઉતરતા તેનો બચાવ કરવા જતા રિક્ષા ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને રિક્ષા પલટી મારી જવાની ઘટના બની હતી. જે અકસ્માતમાં કિરણબેન રસિકભાઈ પાંડાવદરા સહિત 4 યુવતીઓને ઈજાઓ થતા તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા. જો કે આ દુર્ઘટનામાં ધાર્મિક નામના 3.5 વર્ષના બાળકનું મોત નિપજ્યું છે. અકસ્માત ની આ ઘટના બનતા ઈજાગ્રસ્તો ના પરિવારજનો પણ મોટી સંખ્યામાં હોસ્પિટલે દોડી આવ્યા હતા અને બાળકના મોત ને લઈને વાતાવરણ ગમગીન બની ગયું હતું. વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.